नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छु पंकज। शुरुआत करीशु अमित शाहना गुजरात प्रवास थी। केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातना प्रवासी छे, त्यारे आजे अमित शाहना भरचक कार्यक्रमों छे। नड़ियाद, गोधरा अने अमदावादमां अमित शाहना कार्यक्रम छे। नड़ियादमां 925 पोलीस आवासोनुं लोकार्पण करशे, तो गोधरामां पंचामृत डेरीना ऑक्सिजन प्लांटनुं लोकार्पण करवाना छे, ज्यारे अमदावादना नारणपुरा खाते स्पोर्ट्स संकुलनुं भूमिपूजन करशे। ज्यारे सांजे आईपीएलनी फाइनल मैच निहाळवा माटे नरेन्द्र मोदी स्टेडियम जशे। तो केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातनी मुलाकाते छे, त्यारे आजे तेमना दिवसभर भरचक कार्यक्रमों छे। नड़ियाद खाते तेओ पोलीस आवासों लोकार्पण करशे, अने त्यारबाद गोधरा में पंचामृत डेरीना कार्यक्रम में पण तेओ सामेल थवाना छे, ज्यां ऑक्सिजन प्लांटनुं तेओ लोकार्पण करशे, अने सांजे अमदावादना नारणपुरा खाते स्पोर्ट्स संकुलनुं भूमिपूजन करशे। ज्यारे आईपीएलनी मैच निहाळवा माटे पण अमदावादना नरेन्द्र मोदी स्टेडियम खाते तेओ पहोंचवाना छे। केन्द्रीय गृहमंत्री अमित शाह गोधरानी मुलाकाते पहोंचवाना छे, त्यारे पंचामृत डेरीना नवा बनेला ऑक्सिजन प्लांट अने पंचमहाल डिस्ट्रिक्ट बैंकना नवा बिल्डिंगनुं अमित शाह लोकार्पण करशे। पंचामृत डेरीना ताड़वा स्थित बटर कोल्ड स्टोरेज, मालेगांव डेरी प्लांटनुं पण तेओ ई लोकार्पण करवाना छे। तो पंचामृतना उज्जैन खातेना डेरी प्लांटनुं ई शिलान्यास करशे। कार्यक्रम माटे 1,00,000 लोकोनी क्षमतावाळो एक डोम पण तैयार करायो छे। आ कार्यक्रमने लईने चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અત્યારે જોડાયા છે। વિભુ, ગોધરાની મુલાકાતે થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચવાના છે, ત્યારે આજના આ કાર્યક્રમની રૂપરેખા કયા પ્રકારની રહેશે અને કેવી તૈયારીઓ ત્યાં જોવા મળી રહી છે? પંકજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે હવે થોડી જ મિનિટોમાં ગોધરા છે તે પહોંચી રહ્યા છે, અને ત્યારબાદ તેઓ અલગ અલગ જે પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે તેમનું લોકાર્પણ કરશે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યારબાદ તેઓ લોકાર્પણ જે અલગ અલગ 5 લોકાર્પણ કર્યા બાદ તેઓ સભા સ્થળ ઉપર પહોંચશે અને સભાને સંબોધન કરશે। અત્યારે સભા સ્થળ ઉપર પણ જે ધારાસભ્ય છે તે પહોંચી રહ્યા છે, મંત્રી નિમિષાબેન પણ પહોંચી રહ્યા છે, એટલે કે હવે ધીમે ધીમે તમામ મહાનુભાવો છે તે સભા સ્થળ ઉપર પહોંચી રહ્યા છે। અમિત શાહ છે તે આવશે અને હેલીપેડ ઉપર તેમનું આગમન થશે, ત્યારબાદ તેઓ જે પંચામૃત ઓક્સિજન પ્લાન્ટ છે તેમનું લોકાર્પણ કરવા માટે જવાના કરશે। ત્યારબાદ ડેરીનું જે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, પીડીસી બેંકની નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, તે કાર્યાલયનું પણ લોકાર્પણ છે તે અમિત શાહ કરશે, અને ત્યારબાદ તેઓ સભાસ્થળ ઉપર છે પહોંચવાના છે। અત્યારે પણ સભાસ્થળ ઉપર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત છે, 1,50,000 વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે તે આ મેદાન ઉપર કરવામાં આવી છે, ડોમ બાંધી દેવામાં આવ્યા છે, સાથે જ ગરમી ખૂબ છે ત્યારે બફારો ન થાય તે માટેની પણ વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે, એટલે કે આ તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરી દેવામાં આવી છે। અમિત શાહ આવે છે તેની રાહ જોવાઈ રહી છે। આ જે ડેરી પીડીસી બેંક છે તેનું જે નવી બિલ્ડિંગનું લોકાર્પણ થશે, 42 જેટલી બ્રાન્ચો આવેલી છે, અને આ બ્રાન્ચને કારણે જે ખેડૂતો અને પશુ ધારકો છે તેને ખૂબ જ ફાયદો થશે। 3 એટીએમ વાનનો પણ લોકાર્પણ તેઓ કરવાના છે, અને જે વાન છે તે અલગ અલગ જિલ્લાઓમાં ફરશે અને ઘરે 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 બેંકનો કોન્સેપ્ટ છે તે આપવામાં આવ્યો છે, કારણ કે પશુ ધારકો અને ખેડૂતોને કોઈ કારણ કામ હોય છે તો પીડીસી બેંક જિલ્લા જે બેંક બ્રાન્ચ હોય છે ત્યાં આવવું પડતું હોય છે, એટલે કે આ જે વાનનું ઓપનિંગ કરવાના કારણે ઉદઘાટન કરવાના કારણે પણ ખેડૂતો અને પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થશે, સભા સ્થળ ઉપર પહોંચશે અને સભાને સંબોધન કરવાના છે અમિત શાહ, ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે, અને આજુબાજુના વિસ્તારના ગોધરાની પણ ગોધરાની આજુબાજુ વિસ્તારના લોકો અને કાર્યકરો છે તે અહીં ઉપસ્થિત જોવા મળ્યા છે। 1,50,000 જેટલા સાફા બનાવવામાં આવ્યા છે, કે તમામ લોકોને કેસરી કલરના સાફો છે તે પહેરવામાં આવ્યો છે, એટલે કે અહીં કલાકાર પણ ઉપસ્થિત છે, ખાસ કરીને સાયરામ દવે છે તે અહીં ઉપસ્થિત છે, કે જે લોકોને મનોરંજન પણ કરી રહ્યા છે, જ્યાં સુધી અમિત શાહ ન પહોંચે ત્યાં સુધી તેમનો મનોરંજન કાર્યક્રમ છે તેવો ચાલુ રહેશે। અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવર જવર છે તે
થઈ રહી છે તમામ લોકો એન્ટ્રી છે તે લઈ રહી છે અને એન્ટ્રી લીધા બાદ ત્યારે હવે અમિત શાહ ક્યારે આવશે તેની રાહ છે તે જોવાઈ રહી છે પરંતુ અમિત શાહ ગોધરાની જ્યારે મુલાકાતે પહોંચશે તે પહેલા આવીને સીધા જ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને અલગ અલગ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં પણ ડેરીના પ્લાન્ટ કરવામાં આવ્યા છે કોલ્ડ સ્ટોરેજ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ ઈ લોકાર્પણ તેઓ અમિત શાહ છે તે કરવાના છે એટલે કે લોકો પણ અહીં અમિત શાહની જે સભા છે તેને સંબોધન કરશે તેને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે લોકો આવી રહ્યા છે આ કલાકારો છે તે પણ એક લોકોને એક મનોરંજન છે તે અત્યારે પૂરું પાડી રહ્યા છે ખાસ કરીને ગોધરામાં જે એક કલાકથી 1.5 કલાકનો તેઓનો કાર્યક્રમ રહેશે અને ત્યારબાદ સભાને સંબોધન કર્યા બાદ તેઓ ગોધરાથી રવાના થશે એટલે આખી કાર્યક્રમની રૂપરેખા તમામ પ્રકારની છે કે 5 લોકાર્પણ કરવાના છે એટલે પંચામૃત કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે વિભુ બીજી ખાસ વાત એ છે કે પંચામૃત ડેરીના તાડવા સ્થિત બટર કોલ્ડ સ્ટોરેજ અને માલેગાંવ ડેરી પ્લાન્ટનું પણ આજે ઈ લોકાર્પણ થવાનું છે ત્યારે પંચામૃત ડેરીનું જે કામગીરી છે અને ધીરે ધીરે તે અલગ અલગ રાજ્યોમાં પણ પોતાના પ્લાન્ટ અને પોતાની કામગીરીનો વિસ્તાર કરી રહી છે તેને લઈને પંચામૃત ડેરીના કોઈ આગેવાન સામે આવી રહ્યા છે તેમણે કોઈ નિવેદન આપ્યું છે ખરું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોધરાની મુલાકાતે થોડી જ વારમાં આવી પહોંચશે ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ થઈ ચૂકી છે મંચ પર આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે એ ધીરે ધીરે હવે આવી રહ્યા છે જે સ્થળ સભા સ્થળ બનાવાયું છે જે ડોમ તૈયાર કરાયો છે તેમાં 1.5 લાખ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાંઈરામ દવે પણ અત્યારે ઉપસ્થિત છે અને અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો આ સભા સ્થળ પર અમિત શાહને સાંભળવા માટે આવી રહ્યા છે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે લગાતાર જોડાયેલા છે વિભુ પંચામૃત ડેરીના નવા ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે તાડવામાં એક બટર કોલ્ડ સ્ટોરેજ અને માલેગાંવ ડેરી પ્લાન્ટનું પણ તેઓ આજે ઈ લોકાર્પણ કરવાના છે ત્યારે પંચામૃત ડેરીના નવા આયામો વિશે પંચામૃત ડેરીના કોઈ આગેવાન સાથે વાતચીત થઈ શકી છે જે પંકજ જે રીતે કાર્યક્રમને રૂપરેખા કરવામાં આવી છે કે હવે અમિત શાહ છે તે ગોધરા પહોંચવાની તૈયારીમાં છે અને પહેલાં તેઓ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેમનું લોકાર્પણ કરવાના છે એટલે તમામ મહાનુભાવો છે તે ઓક્સિજનનું પ્લાન્ટ જે સભા સ્થળ છે તેનાથી 3 કિલોમીટર આગળ છે એ જગ્યા ઉપર અત્યારે તમામ મહાનુભાવો છે ડેરીના જે પણ સભ્યો છે તે ડિરેક્ટરો છે તે તમામ ત્યાં ઉપસ્થિત છે લોકાર્પણ કર્યા બાદ તેઓ જે સભા સ્થળ છે ત્યાં ઉપસ્થિત રહેશે આપણે દ્રશ્યો ફરી એક વખત બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સભા સ્થળ ઉપર તમામ લોકો છે તેઓ હવે ધીમે ધીમે આવી રહ્યા છે તમામ મહાનુભાવો પણ થોડી વારમાં જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ લોકાર્પણ કરીને સીધા જ અમિત શાહ છે તે સભા સ્થળ પર આવવાના છે એટલે અહીં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના લોકો છે તે ઉપસ્થિત છે ખાસ કરીને એક સહકારથી સમૃદ્ધિ તરફનો જે મેસેજ આપવામાં આવ્યો છે ખેડૂતો અને પશુપાલકોને પણ આ જે પીડીસી બેંક છે તેના કારણે ખૂબ મોટો ફાયદો થશે તેનો વિકાસ થશે અને ખેડૂતોને વિકાસ થાય તે માટેનું એક આખી બેંક છે તે કામ કરી રહી છે 1400 જેટલી મંડળી તેમાં સંકળાયેલી છે એટલે કે આ તમામ જે કાર્યક્રમો છે તેના કારણે પંચમહાલ જે જિલ્લાનો છે ખેડૂતો છે તેમનો પણ વિકાસ થશે જી વિભુ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો પંચમહાલની જિલ્લા જે બેંક છે એ અને પંચામૃત ડેરી છે આ બંને એવી સંસ્થાઓ છે કે જેણે પંચમહાલ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને એક નવી દિશા આપી છે હવે વાત કરીશું ખેડાની અમિત શાહ આજે ખેડાના પ્રવાસે પણ જવાના છે નડિયાદ ખાતે પોલીસ કર્મીઓ માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે અમિત શાહ નડિયાદ ખાતે આવી પહોંચશે જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે હેલીપેડ ગ્રાઉન્ડ અને આસપાસના માર્ગો પર પોલીસ જવાન તૈનાત કરવામાં આવેલા છે સમગ્ર રાજ્યમાંથી 1700 જેટલા પોલીસ જવાન આ તૈયારીઓમાં લાગેલા છે કાર્યક્રમમાં અમિત શાહ સંબોધન પણ કરશે ભાજપ ધારાસભ્યો હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે 30,000 લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે